સ્વામિનારાયણ મંદિર ચર્ચામાં છે. સ્વામીના હનુમાનજી પરના નિવેદનથી વિવાદ વધ્યો છે. ગુજરાતનો સાધુ સમાજ નારાજ થયો છે. સાધુ સમાજના સભ્યો મંદિર પહોંચી ગયા. મંદિરના સ્વામીને પદભ્રષ્ટ કરવાની માંગ કરી છે. અક્ષરમુનિ સ્વામીએ નિવેદન આપ્યું હતું, તેથી અક્ષરમુનિ સ્વામીને હોદ્દા પરથી દૂર કરવાની માંગ કરી છે. હનુમાનજી ભગવાન નહીં, સંત હતા. આ પ્રકારનું નિવેદન આપ્યું હતું સ્વામીએ અને ત્યારબાદથી જ વિવાદ વકર્યો છે. આ વિવાદના પગલે સાધુ સમાજના જે લોકો છે તેઓ પહોંચી ગયા છે મંદિર આગળ અને માંગ કરી રહ્યા છે કે અક્ષરમુનિ સ્વામીને પદભ્રષ્ટ કરવામાં આવે. અક્ષરમુનિ સ્વામીએ જે નિવેદન આપ્યું છે તેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સમય પહેલાં અક્ષરમુનિ સ્વામી છે જે વિવાદિત ટિપ્પણી જે કરી હતી કે હનુમાનજી મહારાજ ભગવાન નથી, તે હેતુથી અમે અહીંયા રજૂઆત કરવા આવ્યા છીએ કે અક્ષરમુનિ સ્વામી તે અને અમારા સાધુ સમાજના જે આગેવાન છે એના સ્વામીને અહીંયા ભુજને અમે બધા એક સાથે મળીને એવી રજૂઆત કરવા આવ્યા છીએ અમે કે અક્ષરમુનિ સ્વામીને અમારી એવી માંગ છે કે એને કાયદેસર કાર્યવાહી થાય અથવા તો એ માફી માગે. જો હનુમાનજી છે ને એ એક સંત આપણે ચોક્કસ કહી શકીએ, કેમ તો કે એ મહાન બ્રહ્મચર્ય વ્રતના ધારણ કરનારા છે એટલે સંત છે, બરોબર. અને અમે ભગવાનના ભક્ત છે. હનુમાનજી છે એ કોઈ ભગવાન નથી, પણ ભગવાનને ભજી ભજી અને ભગવાનની સેવા કરીને ભગવાનનો એટલો બધો રાજીપો મેળ્યો કે ભગવાન રામે એને પોતાની સમાન પૂજનીય બનાવ્યા. જો એવા તો બંને નારદજી છે, સુખજી છે, સનકાદિકો છે, એટલે એ સંત છે. એને સંત કહી શકીએ, બ્રહ્મચારી કહી શકીએ, ભગવાનના શ્રેષ્ઠ ઉત્તમ ભક્ત કહી શકીએ, પણ હનુમાનજી મહારાજ છે એ ભગવાન ન કહી શકાય. તો અક્ષરમુનિ સ્વામીના નિવેદન બાદથી જ વિવાદ વકર્યો છે અને તેમને પદભ્રષ્ટ કરવાની માંગ કરી છે. આગળ વધીએ. માસ્ક પહેરવાની સલાહ આપનાર ધારાસભ્ય પોતે માસ્ક નથી પહેરતા. ધારાસભ્ય ગોવિંદ પટેલને જ યોગ્ય રીતે માસ્ક પહેરતા નથી આવડતું. રાજકોટમાં કલેક્ટર કચેરીમાં બેઠકમાં તેઓ ભાગ લેવા આવ્યા હતા. નાકથી નીચે માસ્ક પહેરીને તેઓ બેઠકમાં પહોંચ્યા હતા. જોકે સામાન્ય જનતા નાક નીચે અથવા તો અયોગ્ય રીતે માસ્ક પહેરે છે તો કોર્પોરેશન અને પોલીસ તરત જ દંડ ફટકારી દે છે. આ અંગે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે એમએલએ ગોવિંદ પટેલને માસ્ક અંગે સવાલ પણ પૂછ્યો તો તેમણે કહ્યું કે ચૂંટણી સમયે નેતાઓ અને કાર્યકર્તાઓએ માસ્ક નહોતા પહેર્યા. જવાબમાં ગોવિંદ પટેલે કહ્યું કે મહેનત કાળી મજૂરી કરનારાઓને કોરોના નથી થતો. ચૂંટણીમાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ મજૂરી કરી હતી. જે લોકોએ મહેનત કરે છે, મજૂરી કરે છે એને કોઈને કોરોના લાગતો નથી. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ મહેનત અને મજૂરી કરી છે, એક પણ કાર્યકર્તા આનાથી સંક્રમિત થયો નથી. તો કાળી મજૂરી કરનારને કોરોના ન થતો હોવાનું નિવેદન આપ્યું છે. ચૂંટણીમાં ભાજપના કાર્યકર્તાઓએ મજૂરી કરી અને તેમણે કહ્યું છે કે એક પણ કાર્યકર્તાઓ અને નેતાઓ સંક્રમિત નથી થયા. પરંતુ એ વાત સૌ જાણે છે કે ઘણા બધા નેતાઓ, ઘણા બધા ધારાસભ્યો અને કાર્યકર્તાઓ પણ કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. સંવાદદાતા અંકિત પોપટ જોડાઈ ગયા છે અમારી સાથે. અંકિત, કેટલું બેજવાબદારી ભર્યું અને મોટું બફાટ કરતું નિવેદન આપ્યું છે. કાળી મજૂરી કરનારને કોરોના ન થતું હોવાનું નિવેદન આપ્યું છે અને જાણે પોતાને તો માસ્ક પહેરતા જ નથી આવડતું. ચોક્કસ પ્રિયંકા, ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલ જે પ્રકારે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરની અંદર કોરોના વાયરસના કેસની અંદર સતત વધારો જોવા મળી રહ્યો છે ને, ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ સૌપ્રથમ જે રાજકોટ દક્ષિણ વિધાનસભા એટલે કે વિધાનસભા ક્ષેત્ર 70ના જે ધારાસભ્ય છે ગોવિંદભાઈ પટેલ, તેમની સાથે વાતચીત કરી હતી. સૌપ્રથમ ન્યૂઝ 18 ગુજરાતીએ તેમને પૂછ્યું હતું કે કોરોનાના કેસ વધી રહ્યા છે, લોકોને આપ શું અપીલ કરશો? ત્યારે ધારાસભ્ય ગોવિંદ પટેલે જવાબમાં કહ્યું હતું કે લોકોને હું માસ્ક પહેરવાની અપીલ કરું છું, સેનેટાઈઝ કરવાની અપીલ કરું છું, તો સાથોસાથ સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની પણ અપીલ કરું છું. પરંતુ જે વખતે ધારાસભ્ય ગોવિંદ પટેલ આ પ્રકારનો જવાબ આપી રહ્યા હતા ત્યારે સ્પષ્ટપણે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે તેમનું જે માસ્ક છે તે નાકથી નીચે રાખવામાં આવ્યું છે. સામાન્ય રીતે જ્યારે આમ જનતા માસ્ક છે તે સરખું નથી પહેરતા હોતા ત્યારે કોર્પોરેશન દ્વારા તેમજ પોલીસ દ્વારા તેમને દંડ ફટકારવામાં આવે છે, લોકોને દંડ પણ ચૂકવવો પડે છે. તો બીજી તરફ ધારાસભ્યને તમામ પ્રકારની છૂટછાટ હોય તે પ્રકારનું વર્તન સામે આવે છે. જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ તેમને બીજો સવાલ પૂછ્યો કે ચૂંટણીઓમાં આપ અને આપના નેતાઓ છે, આપના કાર્યકર્તાઓ છે, તે માસ્ક વગર દેખાયા હતા, કોરોના તેના કારણે વધ્યો છે, શું કહેશો? ત્યારે ગોવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે જે કાળી મજૂરી જે લોકો કરે છે તેમને કોરોના નથી થતો. ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે, નેતાઓ છે, તેમને કાળી મજૂરી કરી છે જેના કારણે તેઓ કોરોના સંક્રમિત નથી થયા. તો બીજી તરફ ચૂંટણી જે પ્રકારે પૂરી થઈ છે ત્યારબાદ અનેક એવા નેતાઓ છે, કાર્યકર્તાઓ છે કે જે કોરોના સંક્રમિત થયા હોવાનું
પ્રિયંકા સામે આવ્યું છે. જી અંકિત, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ તમામ જાણકારી માટે. તો નેતાજી પોતે કોરોનાના નિયમો તોડી રહ્યા છે. સુરતમાં ઉજવણી દરમિયાન કોરોનાના નિયમો તૂટ્યા. આંતરરાષ્ટ્રીય હેપીનેસ ડે ની ઉજવણી કરવામાં આવી રહી હતી. આ ઉજવણીમાં સોશિયલ ડિસ્ટન્સ ન જળવાયું. કાર્યક્રમમાં 136 બાળકોને બોલાવવામાં આવ્યા હતા. ચિત્ર સ્પર્ધામાં મેયર પણ હાજર રહ્યા હતા. યુથ ફોર ગુજરાતે વેસુમાં ઉજવણી કરી હતી. આ કાર્યક્રમથી શહેરીજનોમાં ચર્ચાઓ ચાલી રહી છે. કોરોનાને કારણે હાલ માર્કેટ બંધ કરી દેવાયા છે, તો બીજી તરફ કાર્યક્રમો યોજીને નિયમો તોડાઈ રહ્યા છે. ગઈકાલે મેયર રસ્તા પર ઉતરી આવ્યા હતા અને લોકોને જાગૃત કરતા જોવા મળ્યા હતા, તો બીજી તરફ મેયરની હાજરીમાં નિયમો તૂટતા જોવા મળ્યા. સીઆર પાટીલના પુત્ર જિગ્નેશ પાટીલની આ સંસ્થા છે યુથ ફોર ગુજરાત. કાર્યક્રમમાં જિગ્નેશ પાટીલ, કોર્પોરેટર કૈલાશ સોલંકી, મેયર હિમાલી બોઘાવાલા હાજર રહ્યા હતા. જે મેયર થોડા સમય પહેલા લોકોને ધમકાવી રહ્યા હતા, લોકોને સમજાવી રહ્યા હતા માસ્ક પહેરવું જોઈએ, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જોઈએ, એ મેયર ફરી એકવાર ચર્ચામાં આવી રહ્યા છે. કારણ કે પોતે જ કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. બાળકોને બોલાવવામાં આવી રહ્યા છે. બાળકોને અત્યારે હાલ શાળામાં પણ નથી મોકલવામાં આવી રહ્યા અને એવા સમયે બાળકોને ભેગા કરી ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે અને કોરોનાના દરેકે દરેક નિયમનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. તો મેયરના બેવડા ધોરણ જોવા મળી રહ્યા છે. કારણ કે અગાઉ મેયર એક કારમાં સવાર થઈ રહેલા લોકોને સલાહ આપતા જોવા મળ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સ વિશે તેમને સમજાવી રહ્યા હતા. માસ્ક પહેરવા અંગે જાગૃત કરી રહ્યા હતા. ધમકી ભર્યા સૂરે તેઓ સમજાવી રહ્યા હતા લોકોને. પરંતુ આજે જે દ્રશ્યો જોવા મળ્યા છે મેયરની ઉજવણીના, તે ચોક્કસપણે મેયરના બેવડા ધોરણો અહીં દર્શાવે છે. બાળકોને પણ બોલાવવામાં આવ્યા હતા. 136 જેટલા બાળકોને આ કાર્યક્રમમાં ભેગા કરવામાં આવ્યા હતા. જે સંસ્થા તરફથી આ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું તે સીઆર પાટીલના પુત્ર જિગ્નેશ પાટીલની સંસ્થા છે અને તેના તરફથી આ સંસ્થા તરફથી આ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આપ જોઈ રહ્યા છો બંને દ્રશ્યો. મેયરના બે ચહેરા દેખાઈ રહ્યા છે. એક તરફ મેયર લોક જાગૃતિ કરવા માટે જ્યારે રસ્તા પર ઉતરી આવ્યા હતા એ દ્રશ્યો છે અને બીજી તરફ કાર્યક્રમના દ્રશ્યો છે જેમાં મેયર જે સ્ટેજ પર ઊભા છે ત્યાં સોશિયલ ડિસ્ટન્સ નથી જળવાઈ રહ્યું. બાળકોને બોલાવવામાં આવ્યા છે. બાળકો માટે અત્યારે હાલ ખાસ કરીને તકેદારી રાખવામાં આવી રહી છે. તેમને શાળાએ પણ નથી મોકલવામાં આવી રહ્યા. તેમની પરીક્ષા રદ કરવામાં આવી છે. પરંતુ કાર્યક્રમોની અંદર બાળકોને બોલાવીને બાળકોના જીવ પર જોખમ ઊભું કરવામાં આવી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય હેપીનેસ ડે ની ઉજવણી માટેનો આ કાર્યક્રમ હતો જેમાં આ તાઇફો જોવા મળ્યો. સાબરકાંઠા સ્કૂલમાં કોરોના વિસ્ફોટ થયો. 39 વિદ્યાર્થીઓ એક સાથે સંક્રમિત નીકળ્યા. સહયોગ કૃષ્ણયજ્ઞ ટ્રસ્ટના વિદ્યાર્થીઓ, છાત્રાલય અને સ્કૂલના વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થયા. મેઢાસણ આરોગ્ય કેન્દ્રમાં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જ્યાં ધોરણ 6-10 તમામ વિદ્યાર્થીઓના ટેસ્ટ કરાયા. આજે પ્રાથમિક સ્કૂલના શિક્ષકોનો ટેસ્ટ કરવામાં આવશે. સાબરકાંઠાના હિંમતનગરના રાજેન્દ્રનગરમાં આ સ્કૂલ આવેલી છે, જેના 20 વિદ્યાર્થીની અને 19 વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. શિક્ષણ વિભાગે હાલ તો શાળા બંધ કરવાનો આદેશ આપ્યો છે. 39 કેસ એક સામટા શાળામાંથી આવતા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. એટલે અમે 292 બાળકો અને 2 સ્ટાફનો કોરોના ટેસ્ટ કરાવ્યો. મેઢાસણમાં સરકારી સેન્ટર છે, બહુ જ સારું છે. અમે અહીંયાથી અમારા વાહનમાં મોકલ કર્યા વારાફરતી અને એ બધાનો ટેસ્ટ કર્યો અને ત્યારે ખબર પડી. અમદાવાદમાં પણ કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. ત્રીજી વખત શહેરમાં કેસ વધ્યા. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે નિવેદન આપ્યું છે. સિવિલમાં 900 બેડ તૈયાર કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું છે કે બધા જ દર્દીઓને એડમિટ થવાની જરૂર નથી. જે લોકોને નથી જરૂર તેવા લોકો ઘરેથી પણ પોતાની સારવાર કરાવી શકે છે, જેથી જે લોકોને જરૂર છે એવા લોકોને બેડ મળી શકે. નવા લક્ષણો અંગે તેમણે માહિતી આપી. સૂકી ખાંસી, નાકમાંથી પાણી નીકળવું એ નવા લક્ષણ છે.
શહેરમાં કોરોનાનો કહેર છે તે ફરી એક વખત વધી રહ્યો છે અને ત્યારે સિવિલ હોસ્પિટલના જે બેડ છે તે તૈયાર કરી દેવામાં આવ્યા છે. વધારે વિગત મેળવીશું. આપણી સાથે છે રજનીશ પટેલ, ડોક્ટર રજનીશ પટેલ કે જે સિવિલ હોસ્પિટલમાં એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ છે. સર, જે રીતે દીપાવલી ટાઈમે પણ એક વખત કોરોનાના જે કેસ વધ્યા હતા અને લોકો એકદમ બધા હોસ્પિટલમાં એડમિટ થતા હતા, તો એવું બન્યું હતું કે બેડ ફૂલ થઈ જતા હતા. ફરી એક લહેર આવી છે ત્યારે લોકોએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે જે દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવે એમને શું બધાએ જ હોસ્પિટલમાં એડમિટ થવું જરૂરી છે? કોરોનાને આજે હવે એક વર્ષ ઉપરાંત થવા આવ્યું છે. એ સમય દરમિયાન આપણને એટલી વસ્તુ ખબર પડી છે કે વેક્સિન હોય ના હોય, અગર જો માસ્ક તમે નિયમ મુજબ પહેરો, હેન્ડ સેનિટાઇઝેશન કરો અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો તો તમને કોરોના થવાની શક્યતા બિલકુલ નહિવત થઈ જાય છે. હવે આરટીપીસીઆર ઉપર પ્રેશર વધ્યું છે. આરટીપીસીઆર આપણે કરાવીએ છીએ અને એ વખતે એ સિમ્પટોમેટિક કેરિયર્સ જે લોકો હોય છે એ લોકો બી આરટીપીસીઆર પોઝિટિવ આવે છે. હવે અગર જો તમે આરટીપીસીઆર પોઝિટિવ આવો અને તમને બીજા કોઈ લક્ષણ ના હોય તો સીધા હોસ્પિટલે દોડવાની જરૂર નથી. તમે ઘરે હોમ આઇસોલેશન કરી અને પોતાની સારવાર કરી શકો છો, વિટામિન લઈ શકો છો અને ત્યાં પોતાના પ્રાઇવેટ જે ફિઝિશિયન્સ છે એની પાસે બી સારવાર લઈ શકાય છે. તમારે હોસ્પિટલમાં આવવાની જરૂર તો જ પડે અગર જો તમારું ઓક્સિજન સેચ્યુરેશન પડતું હોય અથવા તમને ફીવર બહુ જ ચાલુ રહેતો હોય તો તમે દાખલ થાઓ અને તો તમારે જરૂર છે હોસ્પિટલની. તો સર, હવે લાગે છે કે જે અત્યારે સિવિલ હોસ્પિટલમાં તૈયારી સંપૂર્ણ કરી દેવામાં આવી છે, બીજી બાજુ કે જે દર્દીઓ નવા આવે છે કે ત્રીજી લહેરમાં જે દર્દીઓ એડમિટ છે તેમાં કોઈ નવા લક્ષણો જોવા મળ્યા છે? હા, બાય એન્ડ લાર્જ જે એસિમ્પ્ટોમેટિક અથવા માઇલ્ડ કેસીસ હોય છે એમાં થોડો સિમ્ટમ્સના વેરિએશન આવે, બાકી બાય એન્ડ લાર્જ જે કોવિડ છે ઇટ ઇઝ લંગ ફેફસાનું ઇન્ફેક્શન છે અને ફેફસાને જ્યારે એ ઇન્ફેક્ટ કરે ત્યારે મેક્સિમમ એની ઇફેક્ટ કરી શકાય અને એ દર્દીઓને અમારે દાખલ કરવા પડે છે. જે સાધારણ અને જે સામાન્ય અથવા તો જે ઓછી માઇલ્ડ પ્રકૃતિના જે પેશન્ટો હોય છે એમાં અત્યાર સુધી એવું હતું કે લોસ ઓફ ટેસ્ટ, લોસ ઓફ સ્મેલ એવું બધું હતું. આ વખતે એવું જોવા મળે છે કે નાકમાંથી પાણી દદરવું અને સૂકી ખાંસી આવી એની થોડી માત્રા વધારે છે, બાકી બીજો કોઈ પ્રોબ્લેમ નવો નથી. તમામ લોકો ખાસ તો માસ્ક પહેરે એ જરૂરિયાત જરૂર છે, કારણ કે જે રીતે કોરોનાના કેસ વધ્યા છે સિવિલ હોસ્પિટલ તો સજ્જ છે, પરંતુ જે દીપાવલી સમયે જે નીતિન પટેલ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે, સીધા જઈશું. આયોજન, બીજી વ્યવસ્થાઓનું આયોજન, જુદી જુદી જગ્યાએ ટેસ્ટિંગ કરવાના કેમ્પ લગાવવાનું આયોજન મોટા પ્રમાણમાં ચાલુ કરી દીધું છે. મોટા પ્રમાણમાં અત્યારે ટેસ્ટિંગ ચાલી રહ્યું છે અને જ્યાં જરૂર પડે ત્યાં ધન્વંતરી રથ મોકલી સોસાયટીઓ, મહોલ્લા, ઓળો, ગામોમાં નાગરિકોનું અમે સર્વેક્ષણ કરી રહ્યા છીએ અને જેમને પણ સામાન્ય પ્રકારની પણ બીમારી દેખાઈ આવે એવા તમામ પ્રકારના લોકોની અમે સારવાર કરીએ છીએ. સાથે સાથે વેક્સિનેશનનું કામ પણ ખૂબ મોટા પ્રમાણમાં ચાલી રહ્યું છે. લગભગ 36 લાખ જેટલા નાગરિકોને અત્યાર સુધી વેક્સિન અપાઈ ચૂકી છે. આજે રવિવાર છે, આમ તો દર રવિવારે વેક્સિનેશન આપણે રજા રાખીને કર્મચારીઓને આરામ આપતા હતા, પરંતુ વધતા જતા કેસોને ધ્યાનમાં રાખી, નાગરિકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખી આજે રવિવારે પણ સમગ્ર રાજ્યના 2500 કરતાં વધુ સરકારી અને બીજા ખાનગી હોસ્પિટલોમાં વેક્સિનેશનની કામગીરી આજે પણ ચાલુ રાખી છે. દરરોજ લગભગ 2-2.5 લાખ જેટલા નાગરિકોને વેક્સિનેશન કરવાનું કામ ગુજરાતમાં ચાલી રહ્યું છે, એટલે મોટા પ્રમાણમાં પ્રથમ તબક્કાનો વેક્સિનનો ડોઝ નાગરિકોને અપાઈ જાય, એ પછી 1 મહિનાની મુદત પૂર્ણ થાય એટલે બીજા તબક્કાનો ડોઝ આપવામાં આવશે અને આ બંને ડોઝ લીધા પછી 15 દિવસ પછી આ વેક્સિનની અસર એ ચાલુ થતી હોય છે, એટલે વેક્સિન લઈ લીધી છે માટે હવે અમને કોઈ ચિંતા નથી, અમે સુરક્ષિત છીએ એવું મહેરબાની કરી કોઈ નાગરિકો માને નહીં. વેક્સિનના બંને ડોઝ લેવાના છે, બંને ડોઝ લીધા પછીના 15 દિવસ પછી વેક્સિન એની અસર આપવાની શરૂ કરશે એ વૈજ્ઞાનિકોનું તારણ છે. પણ વેક્સિનેશન મોટા પ્રમાણમાં થાય, પહેલો અને બીજો ડોઝ અપાઈ જાય એ માટે ગુજરાત સરકાર સતત કાર્યરત છે.
भारत सरकार तरफ थी पण आपणने जरूरियात प्रमाणे વેક્સિનના ડોઝ પૂરા પાડવામાં આવી રહ્યા છે અને અત્યારે પણ લગભગ 15 લાખ કરતાં વધુ વેક્સિનના ડોઝ આપણી પાસે આપણા કોલ્ડ સ્ટોરેજમાં ચેઇનમાં આપણી પાસે ઉપલબ્ધ છે એટલે જેમ જેમ નાગરિકો આવતા જાય છે એ પ્રમાણે આપણે બધાને વેક્સિનેશન કરતા જઈએ છીએ એટલે એક બાજુ માસ્કની વ્યવસ્થા કરવી સોશિયલ ડિસ્ટન્સ જાળવવું વેક્સિનેશન કરવું અને જ્યાં જરૂર પડી છે ત્યાં રાત્રિ કર્ફ્યુ લગાવવાનું કામ પણ સરકારે કર્યું છે કેટલાક શહેરોમાં કમિશનરો દ્વારા મહાનગરપાલિકાઓ દ્વારા મોટા બજારો કે જ્યાં હજારો લોકો એકસાથે એકત્ર થતા હોય એવા બજારોને પણ થોડા સમય માટે શનિ રવિની રજાઓમાં બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે શહેરોમાં મોલમાં રવિવારના દિવસે રજાઓના દિવસે મોટા પ્રમાણમાં લોકો એકત્ર થતા હોય છે ખરીદી માટે હરવા ફરવા માટે જતા હોય છે તો શનિ રવિના દિવસે મોલ પણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે બાકીના દિવસે બધા જ બજારો મોલ સહિતના બધા બજારો દુકાનો બધું ચાલુ રહેવાનું છે કર્ફ્યુના સમય સિવાય બધા જ વેપાર ધંધા રેસ્ટોરન્ટ બધું ચાલુ રહેવાનું છે અવર જવર વગેરે પણ ચાલુ છે એટલે વેપાર ધંધા ઉદ્યોગ કે નાના માણસોની રોજગારી ઉપર અસર ના થાય એ અંગે પણ રાજ્ય સરકાર કાળજી રાખી રહી છે અને વેક્સિનેશન પણ પૂરતું થાય એ પણ અમે પૂરેપૂરો પ્રયત્ન કરી રહ્યા છીએ અત્યારે જુદા જુદા પ્રકારના 4 થી 5 નવા પ્રકારના સ્ટ્રેન જે મૂળ કોરોના ચીનમાંથી જે ઉદ્ભવ્યો એનું જે કલ્ચર હતું વાયરસનું જે એમાં થોડો થોડો બદલાવ વાળા સ્ટ્રેઇનવાળા કેટલાક શહેરોમાં દર્દીઓ માલુમ પડ્યા છે એના સેમ્પલ લઈ આપણે લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપેલા છે અને એની ગંભીરતા પણ આપણે લઈએ છીએ પરંતુ સદનસીબે અગાઉ જે ઇંગ્લેન્ડનો સ્ટ્રેઇન કે જે ખૂબ સંક્રમણ ફેલાવે છે એવી ચિંતા હતી કે બીજા દેશમાંથી આવેલા વાયરસના સ્ટ્રેઇન જે વધારે પ્રમાણમાં જોખમી છે એવી જે ચિંતા હતી એવા પ્રકારના ચિંતાકારક કોઈ સ્ટ્રેઇન અત્યારે પ્રમાણ ગુજરાતમાં કોઈ વાયરસ માલુમ પડ્યા નથી વેક્સિનેશનની કામગીરીમાં મોટી સંખ્યામાં લોકો લઈ રહ્યા છે વેક્સિનેશન પણ લોકોનો પ્રશ્ન એ પણ ઉપસ્થિત થતો છે કે ખાસ તો ચૂંટણીના કારણે કોરોના ફેલાયો કે મેચના કારણે કોરોના ફેલાયો અને તેની સાથે બીઆરટીએસ અને એમટીએસના કારણે પણ અનેક હાલાકીઓ પડી રહી છે નાગરિકો જો દરેક લોકો જુદા જુદા અનુમાન કરે છે ક્રિકેટ મેચનું કારણ હોય તો ક્રિકેટ મેચ ફક્ત અમદાવાદમાં હતી ક્રિકેટ મેચ જોવા અમદાવાદની 60 લાખની વસ્તીમાંથી 40-50 હજાર લોકો ગયા હશે એવી રીતે ચૂંટણીઓની વાત કરીએ તો ચૂંટણીઓ ગુજરાતમાં નગરપાલિકા મહાનગરપાલિકાની યોજાઈ ગઈ એ પહેલાં વિધાનસભાની પેટા ચૂંટણીઓ યોજાઈ અત્યારે પશ્ચિમ બંગાળમાં આખા રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓની કાર્યવાહી ચાલી રહી છે તમિલનાડુમાં ચાલી રહી છે કેરળમાં ચાલી રહી છે તો આ ચૂંટણીઓ એ આખા દેશમાં બંધારણીય રીતે જ્યાં કરવાપાત્ર હોય ત્યાં યોજાઈ રહી છે ક્રિકેટ મેચની વાત કરતા હો તો ક્રિકેટ મેચ આખા ગુજરાતમાં ફક્ત અમદાવાદમાં હતી તમે એએમટીએસની કે બીએટીએસની વાત કરતા હો તો એએમટીએસ કે બીએટીએસમાં જેટલા મુસાફરો દરરોજ મુસાફરી કરે છે એના કરતાં તો અનેક ગણા વધુ મુસાફરો દરરોજ ખાનગી મોટરકારોમાં ટ્રેનમાં કે આપણી રાજ્ય સરકારની એસટી બસોમાં કે ખાનગી વાહનોમાં મુસાફરી કરે છે તો રસીકરણ વધારવા માટે આદેશ કરવામાં આવ્યો હોવાનું નીતિન પટેલ તરફથી નિવેદન આપવામાં આવ્યું તેમણે જણાવ્યું કે હાલ સરકાર પાસે 15 લાખ રસીના ડોઝ ઉપલબ્ધ છે રસીના બંને ડોઝ લેવા લોકો માટે જરૂરી છે રસીના ડોઝ લીધા પછી બેદરકાર બનવાની જરૂર નથી આગળ જોઈશું